માયસેલ્ફ મેઘા પટેલ, ટીચર ઓફ એમએસ સ્કૂલ. આજે આપણે ઋતુઓ વિશે માહિતી મેળવીશું. આપણે મુખ્ય ત્રણ ઋતુઓ છે, એમાં પહેલી ઋતુ છે શિયાળો, બીજી ઋતુ છે ઉનાળો અને ત્રીજી ઋતુ છે ચોમાસું. તો પહેલા આપણે શિયાળા વિશે સમજૂતી મેળવીશું. ભારતમાં ત્રણ મુખ્ય ઋતુ છે શિયાળો, ઉનાળો, ચોમાસું. આ ઋતુ પૈકી સૌથી ઠંડી ઋતુ એટલે શિયાળો. શિયાળો ડિસેમ્બર મહિનામાં શરૂ થાય છે અને માર્ચ મહિનામાં સમાપ્ત થાય છે. શિયાળામાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. સૂરજની ગરમી જે આપણને ઉનાળામાં અકળાવી મૂકે છે તે જ ગરમી શિયાળામાં ખૂબ જ પ્રિય લાગે છે. લોકો આ ઋતુમાં વધુ મહેનતું અને સક્રિય હોય છે. શિયાળાની સુંદર સવાર આપણને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. શિયાળાની સવારમાં ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું સળગાવે છે. શિયાળામાં આપણને ભૂખ વધારે લાગે છે. સ્વાદના શોખીન માટે શિયાળો એટલે જાત જાતની વાનગી ખાઈને જલસા કરવાની ઋતુ. શિયાળામાં લોકો ગરમ કોફી અને ચા પીવાનું પસંદ કરે છે. શિયાળામાં આપણને પુષ્કળ તાજી શાકભાજી અને ફળ મળે છે. શિયાળામાં ધુમ્મસ અને ઝાકળ ખૂબ જ સામાન્ય હોય છે, જે વધુ ટ્રાફિક અને માર્ગમાં અકસ્માતનું કારણ બને છે. શિયાળામાં આપણને કંટાળા વિના લાંબા સમય સુધી કામ કરી શકીએ છીએ. શિયાળામાં ખેડૂત ઘણું કામ કરે છે, કેમ કે આ ઋતુમાં ગરમી અને થાક નથી લાગતું. શિયાળામાં મચ્છરની સમસ્યા રહેતી નથી. શિયાળામાં વાંચવાની ખૂબ મજા આવે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે. શિયાળામાં ગરીબ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે, કેમ કે તેમની પાસે ગરમ કપડાં કે રહેવા માટે પાકા ઘર નથી હોતા. જે લોકો પાસે ગરમ કપડાં નથી તેમને ગરમ કપડાં આપવાને શ્રેષ્ઠ પ્રયત્ન કરવા જોઈએ. શિયાળો તાજગી, તંદુરસ્તી અને સ્ફૂર્તિ આપનારી ઋતુ છે. હવે આપણે ઉનાળાની ઋતુ વિશે સમજીશું. ભારતમાં મુખ્ય ચાર ઋતુઓ છે. ઉનાળાની મોસમ તેમાંની એક છે. ઉનાળામાં સખત ગરમી પડે છે. હોળીના થોડા દિવસ પછી ઉનાળો શરૂ થાય છે. ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. ઉનાળાનો બપોર ઘણો આકરો હોય છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવું મુશ્કેલ બની જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો પંખા કે એર કન્ડિશન ચાલુ કરી ઘરમાં આરામ કરે છે. રસ્તા પર લોકોની અવર જવર ઓછી થઈ જાય છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો સફેદ સુતરાઉ કપડાં પહેરે છે. ગરમીથી છુટકારો મેળવવા માટે કેટલાક લોકો પહાડી સ્થળે ફરવા જાય છે. ઉનાળામાં લોકો ઠંડી લસ્સી, દહીં અને આઈસ્ક્રીમ ખાતા હોય છે. ઉનાળામાં કેરી ખાવાની પણ મજા આવે છે. બાળકો ઉનાળામાં ખુશ હોય છે, કારણ કે ઉનાળામાં શાળામાંથી લાંબુ વેકેશન હોય છે. બાળકો ઘરમાં બેસી ઇન્ડોર ગેમ્સ રમે છે. પશુ પંખીઓ પર ગરમીની અસર થાય છે. પંખીઓ માળામાં ભરાઈ રહે છે. પશુઓ ઝાડની છાયામાં આરામ કરે છે. ઉનાળામાં નદી તળાવનું પાણી સુકાઈ જાય છે. ઉનાળામાં કામ કરવાની આળસ થાય છે. ઉનાળામાં મોસમમાં ચાલતા પવનને લૂ કહેવામાં આવે છે. રાત્રે કેટલાક લોકો ખુલ્લા આકાશમાં ઊંઘે છે. ઉનાળાની ગરમીને લીધે મહાસાગરોમાં પાણી વરાળ સ્વરૂપે આકાશમાં જાય છે અને તેના વાદળ બને છે. આના ઉપરથી એક સંદેશો મળે છે કે ભારે ગરમી પછી વરસાદ આવે છે, તેવી જ રીતે દુઃખ પછી સુખ આવે છે. હવે આપણે ચોમાસાની ઋતુ એટલે કે ત્રીજી ઋતુ વર્ષા ઋતુ વિશે આપણે સમજીશું. ઉનાળાના આકરા અસહ્ય તાપ પછી વર્ષા ઋતુનું આગમન થાય છે. વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની ભવ્ય સવારી આવી પહોંચે છે. વરસાદ વરસવા માંડે કે લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયા કરે છે.
मोर कळा करे छे, नाचे छे, टौकाथी सीमने गजवी नाखे छे, देरका ड्राव ड्राव करीने वर्षानुं स्वागत करे छे। કોયલની કૂક વાતાવરણને આહલાદાયક બનાવી મૂકે છે, ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે, વૃક્ષો ખીલી ઉઠે છે। વર્ષા ઋતુમાં લોકો છત્રી લઈને કે રેનકોટ પહેરીને બહાર નીકળે છે, પવન સાથે વરસાદ હોય ત્યારે કેટલાકની છત્રી કાગડો થઈ જાય છે। વર્ષા ઋતુમાં ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે, વરસાદમાં નાવાની બધાને ખૂબ મજા આવે છે। વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે, ખેતરોમાં હરિયાળો પાર્ક લહેરાય છે, વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે। વર્ષા ઋતુને બધા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ઘણી પસંદ કરે છે, કારણ કે તેમને ખાવા માટે ઘણું બધું લીલું ઘાસ અને પીવા માટે પાણી મળી રહે છે। વર્ષા ઋતુમાં નદી, સરોવર, તળાવ, કુવા, ઝરણા વગેરે પાણીથી છલકાઈ જાય છે। વર્ષા ઋતુ એટલે અવનવા તહેવારોની ઋતુ। વર્ષા ઋતુમાં રક્ષાબંધન, સીતરા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને નવરાત્રી જેવા તહેવારો આવે છે। 15 ઓગસ્ટ અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો પણ આ ઋતુમાં આવે છે। વર્ષા ઋતુમાં ઘણીવાર આકાશમાં મેઘધનુષ્ય દેખાય છે, વર્ષા ઋતુને ઋતુઓની રાણી પણ કહે છે। Stay home, stay safe. Thank you.